એક છોકરો બપોરે મારી પાસે ભણવા આવ્યો. મેં કહ્યું સુબહ ક્યુ નહીં આયા, સુબહ ક્યુ નહીં આયા? મને કહે કે મમ્મી કુછ કામ નથી, 5 વર્ષનો છોકરો, મમ્મી કુછ કામ નથી, ઇસીલીએ મુજે છોડને વાલા કોઈ નહીં થા. અચ્છા મમ્મી કામ કરે દે, તબ તુને ક્યા કિયા, સાંભળવું છ? મેને મમ્મી કો પૂછા, મમ્મી મેં ક્યા કરું? આજના દરેક મમ્મી નો આ પ્રશ્ન હોય છે દીકરાઓ તરફથી, ખાસ કરીને વેકેશનમાં કલાક થાય, મમ્મી હું શું કરું? હોય છે કે નથી હોતો? તમને કઈ ખબર નથી, રેવા દો, તમને પૂછવાની કઈ મજા નથી. કમાલ તો એ છે, તમને લોકોને તમારો દીકરો કઈ સ્કૂલમાં છે, કયા સ્ટાન્ડર્ડમાં છે નહીં ખબર. પૂછો લોકો, સાચો એમ રાઈટ? હા પાડે છો ગઈકાલે જ એક ભાઈ આવ્યા હતા, એના વાઈફે મને કીધું કે એને હજી ખબર નથી, 8માં આવ્યો ને હજી બધાને ગામ આખા છઠ્ઠું છઠ્ઠું કેતા. બાપ વગર કે પૈસા વગર? પૈસા તો પછી છે, પહેલા એડમિશન બરાબર સ્કૂલમાં જાય છે એટલી ખબર છે, કયા સ્ટાન્ડર્ડમાં છે ઓકે, એનો ટીચર કોણ છે ખબર છે? લાવો હવે વાત, બોલો હિસ્ટ્રી નો ટીચર કોણ છે? તમારા દીકરાની દીકરી છે ને શેમાં છે? એ ટીચર નું નામ બોલો. એની માં ને પૂછો, એ આખી હિસ્ટ્રી કહી દેશે, હિસ્ટ્રી ની હિસ્ટ્રી નહીં, આખી સ્કૂલ ની હિસ્ટ્રી કહી દેશે. તમે રૂપિયા આપીને છૂટા. મને યાદ છે મારી બા મને સ્કૂલમાં જયારે મૂકી જાય ત્યારે સર ને કેતી જાય, તમારા સ્કૂલના સર કોણ છે? અને સર ને બોલાવીને મારી સામે કીધું, આ મારો દીકરો છે, તોફાન મસ્તી કરે તો લાફા મારવાની મારા તરફથી છૂટ છે. કીધું આવો હવે જવાબ આપો. ઉલટા નહી, લાફો મારે છે તોય મારે છે, પેપરમાં શું વાંચો તમે? અને મારે ત્યારે આ લોકોનું યુનિયન ભેગું થયું, એ ટીચરોની સામે જઈશ, મેરે બચ્ચે કો હાથ ક્યું લગાયા. કેટલું વયસે વરસાદ 40 વર્ષના ક્લાસની ખબર છે, ક્લાસમાં શું ભણાવે છે એની ખબર છે? પૂછ્યું ક્યારે તમે રાત પડે તમારી દીકરા દીકરી પોતરા પોતરીને આજે તમને શું શીખવ્યું? વોશ કર્યું? કોઈ ખોટું શીખવ્યું તો વોશ કર્યું ખરું? કોઈ જ છે નહીં. તમને રસ છે 90 અપલાવે એમાં, 10મું આવે તો 9માંથી તો જે પ્રેશર ચાલે, જે પ્રેશર ચાલે છે અંદર એસ્ટિમેટ લાવી દે છે, 90 અપ તો આવવા જોઈએ. કેમ? બાજુવાળા પિંટુડા ને ગયા વખતે 92 આવ્યા છે. આજ કા સબસે બડા રોગ કમ્પેરિઝન, નોટ કેન્સર. નો કેન્સર તો કઈ નથી આવે, કેન્સર વાળા તો હવે એમ કે છે ધીસ ઇઝ માય ન્યુ કટ. બ્લોગ મુકેશ, બ્લોગ મુકેશ, લીઝા રે, સોનાલી બેંદ્રે, મનીષા કોઈરાવા, આ બધી બિંદાસ પોતાના કેન્સર ને દુનિયાની સામે મુકેશ. કેન્સર કરતા ખતરનાક રોગ છે કમ્પેરિઝન એન્ડ કોમ્પિટિશન. મને એક છોકરો કીધું કે મારા સાહેબ મા બાપ પાછળ પડી ગયા છે 92. મેં કીધું એક કામ કરે, બંનેની બોલતી બંધ કરવી હોય ને એમને એટલું જ કે તમારું 10th નું બંને જણા રિઝલ્ટ કાઢો બહાર, મમ્મી અને પપ્પા બે નું 10th નું રિઝલ્ટ બહાર કાઢો, બે ના ટોટલ મારે ને તો 90 નહીં થાય. હોશિયારી છે નહીં મારો છો વાળા ઉપર કે 90 અપ. SSC બોર્ડમાં 90 અપ આવી ગયા એટલે તમારો ગુજરાત સમાચારમાં એક પહેલા પાને ફોટો આવી ગયો, દુનિયા જીતી ગયા. રખડે છે સીએ વાળા લાઈનમાં ઉભા છે નોકરી માટે, રખડે છે લાખો રૂપિયા ખર્ચ્યા પછી જો ડિગ્રી કુછ કામ કરીએ. ફરીથી કહું છું, સમય આપો. ડિગ્રીથી તમારો દીકરો તમને નથી સાચવવાનો, સ્નેહ આપ્યો હશે તો જ તમારું સંતાન તમને સાચવવાનો છે. ઓકે કમ્પ્લીટ કરું છું. નંબર 3, હાઉ ટુ બિહેવ. હવે બહુ મજાની વાત છે, આનો શ્લોક રહી ગયો. લાલે પંચવર્ષાણી, 5 વર્ષ બચ્ચાને પ્રેમથી સંભાળો, લાળે 10 વર્ષાણી. કઈ સમજાય સંસ્કૃતમાં શું? 10 વર્ષાણી તાળે રોજ નહીં પાછું, તમને તો ખોને લાવે ને તો ચાલુ. કેમ માયરો ઓલો છોકરો કે બસ ગઈકાલનું બાકી રહી ગયું છે,
કોઈ ન મળે તો હું જ મળ્યો. ભૂલ કરે તો આંખ પણ લાલ થાય, એથી આગળ વધીને તમાચો પણ મારી શકાય. લખ્યું છે શાસ્ત્રમાં, બધું જ શ્રાદ્ધ વિધિમાં લખ્યું છે, બાપ દીકરો ભૂલ કરે તો એને બાંધે ખરો. બાંધી તો બતાવો હવે. હવે શાસ્ત્ર કે છે, તમને કહું છું નીતિ સૂત્ર, પણ બાંધતી વખતે એટલું ધ્યાન રાખે કે એના હાર્ટબીટ ક્યાંક બંધ ન થઈ જવા, આટલું પણ ધ્યાન રાખે. પણ આગળ સામે 15 નો થઈ ગયો, પ્રાપ્તે તું 16 વર્ષે 16, તમે 13 પર લાવી દીધું, ટીન એજ 13, શાસ્ત્ર કે ટીન એજ એટલે કે 16 આવે ને 16, બસ પછી પુત્રમ મિત્ર વદાચરે, હવે ને તમારો દીકરો કે દીકરી નહીં ગણો, હી યા સી ઇઝ યોર ફ્રેન્ડ, ફ્રેન્ડની સાથે જેવું તમારું બિહેવિયર હોય એવું તમારા દીકરા દીકરી સાથે બિહેવિયર હોવું જોઈએ.